गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है। लास्ट लेक्चर की अंदर आपणे स्वाध्याय 5.5 ना 10 एक्जाम्पल सुधीनी गणतरी करी थी कि केवी रीते लॉगनो उपयोग करीने आपणे विकलन करी शकीए छीए। हवे एनाथी आगळना जे एक्जाम्पल छे लईए तो 11मो नंबरनो एक्जाम्पल जे छे एनी रकम कंईक आवी आपेली छे। मित्रों आपणे एने गणवानो प्रयत्न करीए। आगळना सूत्रो अने जे रीत छे तमने याद हशे ज। ओके, जे मित्रों नवा जोड़ाया छे आगळना विडियो जोई लेशो जेथी करीने तमे अमारी साथे झड़पथी एक सूत्रता साथे जोड़ाई सको। ओके, तो 11मा नंबरनो जे एक्जाम्पल छे वाई बराबर एक्स कॉस एक्स नी एक्स घात प्लस एक्स साइन एक्स नी वन अपन एक्स घात आवी एक रकम आपेली छे। मित्रों तो लास्ट टाइम आपणे आवा घणा बधा एक्जाम्पल गणाया हता, ए ज रीतनो अहींया उपयोग करीए कि बे जे पद छे एने यू अने वी धारी लईए। तो धारो कि u बराबर लईशું આપણે x cos x ની x ઘાત અને v લઈશું x sin x ની 1 upon x ઘાત। તો સ્વાભાવિક છે કે મારી પાસે હવે જે રકમ છે આવી થઈ જશે મિત્રો y બરાબર આ થઈ ગયું u અને આ થઈ ગયું v। તો y બરાબર થઈ જશે u plus v બરાબર અને આપણે સ્ટાર કહી દઈશું। આગળ વધીએ તો હવે જો મારે ડીવાય બાય ડીએક્સનું વેલ્યુ શોધવું હોય મિત્રો તો ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સનો સરવાળો હોય તો ડીવાય બાય ડીએક્સ મળે બરાબર ને। જો આવી રીતે વાયનું એક્સની સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીએક્સ, યુ એક્સનું વિધેય છે, વી પણ એક્સનું વિધેય છે એટલે યુનું વિકલન ડીયુ બાય ડીએક્સ અને વીનું વિકલન ડીવી બાય ડીએક્સ। એટલે જો ડીવાય બાય ડીએક્સની વેલ્યુ શોધવી હોય તો ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સની કિંમત આપણી પાસે હોય તો બંનેના સરવાળા પરથી તમે ડીવાય બાય ડીએક્સની કિંમત સરળતાથી શોધી શકો છો। તો હવે મારે શોધવાનું શું રહ્યું, ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ। તો યુ અને વી જે આપેલા છે એના પરથી ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ શોધીએ તો યુ જે છે એ આપણી પાસે એક્સ કોસ એક્સની એક્સ ઘાત। તો ગયા લેક્ચરની અંદર આપણે શીખી ગયા કે એક્સ ચલ આધાર હોય અને એક્સ ચલ ઘાત હોય એટલે એફ એક્સની જી એક્સ ઘાત હોય તો હંમેશા લોગનો ઉપયોગ કરી વિકલન લેતા આવ્યા છીએ। તો સૌથી પહેલાં બંને બાજુ લોગ લેતા, તો બંને બાજુ લોગ લઈશું એટલે અહીંયા થઈ જશે લોગ યુ, અહીંયા લોગ લઈશું મિત્રો એટલે પદ આવું થશે લોગ એક્સ કોસ એક્સની એક્સ ઘાત। તો લોગના નિયમ પ્રમાણે જો ઘાત મિત્રો તો એ ઘાત આગળ આવશે એટલે અહીંયા થશે એક્સ ઇન્ટુ લોગ એક્સ કોસ એક્સ। હવે આપણે એનું એક્સને સાપેક્ષ વિકલન લઈએ તો એક્સને સાપેક્ષ વિકલન લેતા, તો એક્સને સાપેક્ષ વિકલન કયું, લોગ યુનું વિકલન વન અપન યુ અને યુનું વિકલન ડીયુ બાય ડી એક્સ। આ સમજણ પડી ગઈ હશે મિત્રો હવે તમને, લોગના નિયમ પ્રમાણે વન અપન યુ અને યુનું વિકલન ડીયુ બાય ડીએક્સ। ચલો અહીંયા વિકલન કરીએ તો એક વિધેય એક્સ અને બીજો લોગ એક્સ કોસ એક્સ, તો બંનેનો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો એક્સ એમના એમ રાખીએ લોગ એક્સ કોસ એક્સનું વિકલન, તો લોગ એક્સ કોસ એક્સનું વિકલન તો લોગના નિયમ પ્રમાણે વન અપન એક્સ કોસ એક્સ અને હવે એક્સ કોસ એક્સનું વિકલન સંયોજિત વિધેય પ્રમાણે, પહેલાં લોગ્ન પ્રમાણે વિકલન થયું હવે એક્સ કોસ એક્સનું, તો એક્સ કોસ એક્સના નિયમ પ્રમાણે એમાં પણ ગુણાકારનો નિયમ આવશે કારણ કે એમાં પણ એક્સ અને કોસ એક્સ બંને એક્સના વિધેય છે, તો એમાં ફરી ગુણાકારનો નિયમ એક્સ એમના એમ કોસનું માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમના એમ અને એક્સનું એક્સની સાપેક્ષે વન થઈ જશે, તો એ આપણે લખવાની જરૂર નથી। ઓકે, આ થયું ફક્ત એક્સ એમના એમ લોગ એક્સ કોસ એક્સનું વિકલન પ્લસ હવે લોગ એક્સ કોસ એક્સ એમના એમ એક્સને એક્સની સાપેક્ષે વન, સમજી લેજો મિત્રો ગુણાકારના નિયમની અંદર પણ ગુણાકારનો નિયમ છે, આ બંને પદનું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કર્યું એટલે એક્સ એમના એમ તો આનું વિકલન એટલે લોગનું વિકલન વન અપન એક્સ કોસ એક્સ, એક્સ કોસ એક્સનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે એક્સ એમના એમ કોસનું માઇનસ સાઇન પ્લસ કોસ એમના એમ એક્સનું એક્સની સાપેક્ષે વન થઈ જશે પ્લસ હવે એક્સનું વિકલન વન અને બાકીનું આખું પદ એમના એમ। ચલો આનું સાદરૂપ આપીએ તો કંઈક આવું મળશે મિત્રો, જુઓ વન અપન યુ ડી યુ બાય ડી એક્સ બરાબર
तो अहीं तमे जोई शको छो कि जे किंमत आपी छे एमांथी एक्स एक्स अहीं कैंसल कर सको गुणाकार में छे कैंसल कर दऊं छू तो वधशे वन अपन कॉस एक्स बाकी जे पद छे माइनस बार एक्स साइन एक्स प्लस कॉस एक्स बराबर ने प्लस एना पछीनु पद तो गुणाकार में वन छे एटले आखु पद एमना एम ज रहेशे तो लॉग एक्स कॉस एक्स बोलो ख्याल आवी गयो मित्रों ओके चलो आगळ वधीए तो वन अपन यू डी यू बाय डी एक्स हवे कॉस एक्स वन अपन कॉस एक्स छे आना गुणाकार में छे तो वन अपन कॉस एक्स आनी साथे गुणी दईए तो शुं थशे जुओ माइनस एक्स साइन एक्स अपन कॉस एक्स प्लस कॉस एक्स अपन कॉस एक्स एटले वन प्लस आ पद तो खरुज लॉग एक्स कॉस एक्स आ गुणाकार फक्त आनी साथे थशे आ पद आखू जुदू छे मित्रों ओके चलो वन अपन यू डी यू बाय डी एक्स बराबर सादरूप आपीए तो आवुं थशे एक्स साइन अपन कॉस टेन एक्स प्लस वन प्लस लॉग एक्स कॉस एक्स मारे जोईए छे डी यू बाय डी एक्स ने करता करिए तो डी यू बाय डी एक्स ने करता करिए तो यू जशे सामे એટલે આવું પદ થશે યુ ગુણ્યા બાકીનું પદ જે હતું એમના એમ તો આ પદ આવું થશે માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ વન પ્લસ કૌંસ છોડી દઈએ છીએ એટલે લોગ એક્સ કોસ એક્સ બરાબર યુની વેલ્યુ તમારા જોડે છે આપણે મૂકી દઈએ પાછી તો યુ શું હતા મિત્રો એક્સ કોસ એક્સની એક્સ ઘાત તો એક્સ કોસ એક્સની એક્સ ઘાત બાકીનું બધું પદ એમના એમ એક્સ ટેન એક્સ પ્લસ વન પ્લસ લોગ એક્સ કોસ એક્સ ઓકે અને આપી દઈએ સમીકરણ નંબર એક ઓકે ખ્યાલ આવી ગયો છે મિત્રો હવે એ જ પ્રમાણે બીજી કિંમત આપણે જોઈએ છે ડીવી બાય ડીએક્સ તો વી તમને આપેલું છે એક્સ साइन एक्स नी वन अपन एक्स घात तो ये पण तमे जोई शको छो कि एक्स नी एक्स घात छे एटले एमां पण शुं थशे लॉग लेवानो थशे ओके तो बन्ने बाजू लॉग लई लीए तो बन्ने बाजू लॉग लेता शुं थशे जुओ मित्रो अहींया थई जशे लॉग वी हवे तमे समजी गया छो कि हुं अहींया जो लॉग लईश तो घात क्या आवे आगळ हुं डायरेक्ट लखुं छुं हवे वन अपन एक्स લોગ એક્સ સાઇન એક્સ બરાબર ને ચલો હવે એક્સની સાપેક્ષ વિકલન તો એક્સની સાપેક્ષ વિકલન લેતા ઓકે જુઓ તમે વિકલન લેતો લોગ વીનું થશે વન અપન વી અને વીનું વિકલન ડીવી બાય ડી એક્સ કારણ કે એ પણ એક્સનું વી ચલો બરાબર અહીંયા વન અપન એક્સ અને લોગ એક્સ સાઇન એક્સ છે તો બંનેનો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો વન અપન એક્સ એમના ચલો લોગ એક્સ એક્સનું તો લોગ એક્સ સાઇન એક્સનું વન અપન એક્સ સાઇન એક્સ લોગના વિકલન પરથી અને એક્સ સાઇન એક્સનો ગુણાકારનો એક્સ એમના એમ સાઇનનું કોસ સાઇન એમના એમ અને એક્સનું વન ઓકે પ્લસ લોગ એક્સ સાઇન એક્સ હવે એમના એમ વન અપન એક્સનું વિકલન તો વન અપન એક્સનું વિકલન માઇનસ વન અપન એક્સ સ્ક્વેર એ તમને સૂત્રમાં મેં લખાવેલું છે ઓકે તો એના પરથી સીધું મેળવી શકાય મિત્રો તો ફરી સમજો વન અપન એક્સ એમના એમ લોગના નિયમ પ્રમાણે લોગ વન અપન એક્સ સાઇન એક્સ એક્સ સાઇન એક્સનો ગુણાકારનો નિયમ એક્સ એમના એમ સાઇનનું કોસ પ્લસ સાઇન એમના એમ એક્સનું વન પ્લસ લોગ એક્સ સાઇન એક્સ એમના એમ અને વન અપન એક્સનું માઇનસ વન અપન એક્સ સ્ક્વેર બરોબર સાદરૂપ આપ્યાનું મિત્રો જુઓ હવે શું થશે જુઓ તો સાદરૂપ આપતા કંઈક પદ મને આવું મળશે ડાબી બાજુ તો વીનું વિકલન થયું છે એટલે એ થઈ જશે વન અપન વી ડીવી બાય ડી એક્સ બરોબર ને અને સામે પદ જે છે એમાં એક્સ સાઇન એક્સ ગુણાયેલા હતા તો એ એક્સ સાઇન એક્સને તમે જોઈ શકો છો મિત્રો ફરી એકવાર ચેક કરી લઈએ તો અહીંયા તમે જોશો મિત્રો
कि एक्स साइन एक्स जे छे एमां एक्स अहीं गुणी दीए अने साइन एक्स वडे अहीं पदने भागी दीए गुणाकार करीने, बराबर ने। अने अहीं आगळ जे वन अपन एक्स स्क्वेर छे एने कॉमन काढ़ी लीए तो सादुरूप आपणने झड़पताथी। ओके चलो, तो अहीं एक्स स्क्वेर जे छे एमना एम राखीशुं एटले अहीं थई जशे वन अपन एक्स स्क्वेर, अने साइन अंदर भागाकार में लईशुं एटले पद आवुं थशे एक्स कॉस एक्स भाग्या साइन एक्स प्लस साइन एक्स भाग्य साइन एक्स एट्ले थी जैसे वन, बराबर। अने बाकीनु पद छे एमांथी वन अपन एक्स स्क्वेर आगल लाई दीए तो ये थी जैसे माइनस वन अपन एक्स स्क्वेर लॉग ए साइन एक्स, वन अपन एक्स स्क्वेर माइनस था एट्ले आ प्लस की जगह माइनस थी गयु। हवे सादरूप आपवुं होय तो बन्नेमांथी वन अपन एक्स स्क्वेर हूँ कॉमन लई शकूँ छूँ, बराबर ने। तो बन्नेमांथी वन अपन एक्स स्क्वेर कॉमन लीए तो अहींया शुं वध्युं ए एक्स कॉस अपन साइन कॉट एक्स प्लस वन माइनस वन अपन एक्स स्क्वेर निकली गया एट्ले के लॉग एक्स साइन एक्स, बराबर मित्रों। कोनी किंमत आ वन अपन वी डी वी बाय डी एक्स, मारे तो जोईए छे डी वी बाय डी एक्स, तो एने करता करो तो डी वी बाय डी एक्स ने करता करता वी जैसे सामे, बराबर। अने बाकीनू पद एम ज रहे वन अपन एक्स स्क्वेर गुण्या एक्स कॉट एक्स प्लस वन माइनस लॉग एक्स साइन एक्स, वीनी किंमत पाछी मूकी दीए तो वीनी किंमत शू होती मित्रों, अपने बधाने याद छे एक्स साइन एक्स अपन एक्स घात गुण्या वन अपन एक्स स्क्वेर एक्स कॉट एक्स प्लस वन माइनस लॉग एक्स साइन एक्स। मारी पासे डीवी बाय टी एक्स ने अने आपी दिए नंबर बे। तो हवे समीकरण एक तथा बे पर थी डीवाय बाय डी एक्स बराबर डीयू बाय डी एक्स प्लस डीवी बाय डी एक्स, तो डीवाय बाय डी एक्स नी जे वेल्यू छे ए du बाय डी एक्स એટલે સમીકરણ 1 ની વેલ્યુ અને dv बाय डी एक्स એટલે સમીકરણ 2 ની વેલ્યુ તમે જોઈ શકો છો, તોથી તમે ગણતરી કરી શકો છો। ચલો du બાય ને શું મળ્યા હતા તો એ તમે જોઈ શકો છો du बाय डी एक्स આપણને આ મળ્યું હતું x cos x ની x ઘાત ગુણ્યા માઈનસ x tan plus 1 plus log કૌંસમાં x cos x વત્તા ડીવી બાય ડી એક્સ તો અહીંયા છે જ આપણી જોડે એક્સ સાઇન એક્સની વન અપોન એક્સ ઘાત ગુણ્યા વન અપોન એક્સ સ્ક્વેર એક્સ કોટ એક્સ પ્લસ વન માઇનસ લોગ એક્સ સાઇન એક્સ। તો આ જે જવાબ થયો મિત્રો એ આપણું ડીવાય બાય ડી એક્સનું મૂલ્ય થયું। તમને લાગશે કે એક્ઝામ્પલ ખૂબ લાંબો છે, બરાબર, પણ જ્યારે પણ આવો કોઈ એક્ઝામ્પલ પૂછાય તો આપણે આ પ્રમાણે જ ગણતરી કરવાની છે। તમે જેમ જેમ એક્ઝામ્પલની ગણતરી કરશો એમ તમને આ એક્ઝામ્પલ લાંબોને પણ ખૂબ સરળ લાગશે, કારણ કે સ્ટેપ લાંબા છે, દાખલો અઘરો નથી, બરાબર। એટલે એક બે વાર સમજી લેશો પછી તમારો વાંધો અહીં આવે। ચલો એનાથી આગળ વધીએ તો બારમા નંબરનો એક્ઝામ્પલ જે છે એની અંદર રકમ આપણને એવી આપેલી છે 12-15 ટેક્સ્ટબુક હોય તમે જોઈ શકો છો કે ડીવાય બાય ડીએક્સ શોધો, હેડિંગ તો એ જ છે કે ડીવાય બાય ડીએક્સની વેલ્યુ આપણે શોધવાની છે, રકમ આપણને આવી કંઈક આપેલી છે। અને મિત્રો ખાસ કરીને વાત કરું તો જે એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે એમાં જે 12-15ની અંદર એક્ઝામ્પલ જે છે શરૂઆતના 4 કે 5 એ એવા પ્રકારના કે એ એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા થોડી વધારે હોય છે, તો આપણે જોઈએ કયા છે એક્ઝામ્પલ। ઓકે ચલો, તો 12 નંબરનો જે એક્ઝામ્પલ છે હેડિંગ તો એ જ છે કે આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે, રકમ આપી છે એક્સની વાય ઘાત પ્લસ વાયની એક્સ ઘાત બરાબર વન। ચલો હવે તમે જાણો છો કે વાય એક્સ ચલનું વિધેય છે અને એક્સ ચલ પોતે છે એટલે એક્સની એક્સ ઘાત સ્વરૂપ જ થઈ ગયું। તો અહીંયા પણ દાખલો આપણે આગળની રીતથી જ ગણીશું કે ધારો કે પહેલું જે પદ છે એને યુ કહી દઈએ તો યુ બરાબર એક્સની વાય ઘાત અને વી બરાબર વાયની એક્સ ઘાત લઈએ તો રકમ કંઈક આવી થઈ જશે યુ પ્લસ વી બરાબર વન। અને આના પરથી વિકલન કરીએ એક્સની સાપેક્ષ તો ડીયુ બાય ડીએક્સ પ્લસ
डीवी बाय डी एक्स बराबर एक अचड़पद है, अचड़पद विकलन थे जीरो, आने आपी दीए स्टार। तो डीयू बाय डीएक्स ने डीवी बाय डीएक्स की किंमत शोधी आनी अंदर मूकीए अने एना पर थी आपणे डीवाय बाय डीएक्स की किंमत शोधीए, जेम आपणे गुड विधेयना एक्जाम्पल अंदर शोधता था। तो पहला तो आ किंमत शोधी दी, चलो यू तमने आपेलो छे एक्सनी वाय घात, तो स्वाभाविक है कि एक्सनी वाय घात है एटले आपणे लॉग लईने एक्जाम्पल गणतरी करीशुं विकलननी। तो बंने बाजु सौथी पहला लॉग लई लीए, तो बंने बाजु लॉग लेता अहींया थई जशे लॉग यू, લોગના નિયમ પ્રમાણે ઘાત આગળ આવે એટલે y ઇન્ટુ લોગ x, અગાઉના દાખલા કરતાં ગણતરી સરળ હશે મિત્રો, ઓકે। ચલો હવે x ને સાપેક્ષ વિકલન, તો x ને સાપેક્ષ વિકલન લેતા કહી શકો છો કે લોગ u નું વિકલન 1 અપન u અને u નું વિકલન du બાય d। હવે તમને બરોબર કંઠસ્થ થઈ ગયું છે મિત્રો કે વિકલનના પદ કેવી રીતે લખવાના છે। चलो वाय अने लॉग एक्स बने गुणाकार नियम प्रमाण, तो वाय एम ना एम लॉग एक्स नु विकलन वन अपन एक्स प्लस लॉग एक्स एम ना एम वाय नु विकलन एक्स नी सापेक्ष डीवाय बाय डीएक्स, ओके। चलो आगळ वधीए, तो वन अपन यू डी यू बाय डीएक्स बराबर सादरूप आपता पद कंईक आवुं मळे मने, वाय अपन एक्स प्लस लॉग एक्स इंटू डीवाय बाय डीएक्स। मारे जोईए du by dx ની વેલ્યુ, તો du by dx ને આપણે કરતા કરીએ તો સામે બાકીના પદ બધા એમના એમ y upon x plus log x dy by dx। ચલો u ની વેલ્યુ પાછી મૂકી દીએ, શું હતી તો એ તમે જોઈ શકો છો, u ની વેલ્યુ છે x ની y ઘાત, તો x ની y ઘાત ગુણ્યા y upon x plus log x dy by dx du by dx। હવે અગાઉના દાખલા તમે જે જોયા મિત્રો એમાં આપણે અહીંયા આગળ લખી દેતા હતા કે આ સમીકરણ નંબર એક, કે જ્યારે આપણે du by dx અને dv by dx ની વેલ્યુ મૂકી દેવાની હતી, પણ અહીંયા આગળ આપણે જે કિંમત મૂકી by dx આપણે શોધવાનો છે, એટલે આનું થોડું સાદરૂપ આપી દઈએ બરાબર। સાદરૂપ એ કે x ની y ઘાત આપણે ગુણી દઈએ, હવે તમે x ની y ઘાત ગુણશો મિત્રો તો પહેલામાં છેદમાં x છે, એટલે x ની y ઘાતમાંથી x ની એક ઘાત ઉડી જશે, એટલે એક્સની એક ઘાત ઘટે કેટલી થઈ જાય, તો વાય માઇનસ વન ગુણ્યા વાય તો ખરા જ પ્લસ એક્સની વાય ઘાત અહીંયા ગુણાશે, તો આ થઈ જશે એક્સની વાય ઘાત લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ, આ થશે તમારી ડીયુ બાય ડીએક્સની વેલ્યુ। આને આપી દઈએ હવે નંબર એક બરાબર ને। ચલો બીજી કિંમત શોધીએ, તો બીજી કિંમત હતી આપણી વી બરાબર જે આપણે લીધી છે, તો v બરાબર x ની y ઘાત, સોરી y ની x ઘાત છે મિત્રો, y ની x ઘાત, તો અહીંયા પણ લોગ જ લેવો પડશે, તો સૌથી પહેલા બંને લોગ લઈએ, તો અહીંયા થઈ જશે લોગ v બરાબર ઘાત આગળ લખી દઈએ x log y, ખબર પડી ગઈ, ઓકે। ચલો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા, ચલો લોગ v નું વિકલન 1 અપન v dv બાય dx લોગ u ના જેમ જ બરોબર ને। ચલો અહીંયા ગુણાકારનો નિયમ, કારણ કે x અને log y બંને ગુણાકારમાં છે, તો x m ના m, હવે સમજો log y નું વિકલન 1 અપન y અને y નું વિકલન dy બાય dx, સમજણ પડી મિત્રો। જો લોગ એક્સ હોત તો ફક્ત વન અપન એક્સ, એક્સનું એક્સની સાપેક્ષ વન થઈ જાય એટલે આપણે આ પદ લખતા નથી, પણ અહીંયા એક્સની જગ્યાએ વાય છે એટલે લોગનું વિકલન વન અપન વાય અને વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય હવે એમના એમ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન, તો એ થશે વન। ચલો સાદરૂપ આપીએ તો અહીંયા પદ થઈ ગયું એક્સ અપન વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય, કોની વેલ્યુ, તો વન અપન વી ડીવી બાય ડીએક્સ, મારે તો જોઈએ છે ડીવી બાય ડીએક્સ, તો વી જશે સામે, બાકીનું પદ એમના એમ એક્સ અપન વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય। ચલો વીની કિંમત શું હતી મિત્રો, તો વાયની એક્સ ઘાત, તો એક્સ અપન વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ
वाय हवे जे आगळ सरळ आपणे गणतरी करी एम ज वाय अपन वाई एक्स घात छे अंदर गुणी दीए तो वायनी एक घात अहींया उड़ी जशे एटले एक घात घटे केटली थशे एक्स माइनस वन इंटू एक्स डीवाय बाय डी एक्स प्लस आ पद अहींया गुणाय तो वायनी एक्स घात लॉग वाय। क्लियर मित्रों? ओके आ कोनी वेल्यू तो डीवी बाय डी एक्स आने आपी दीए नंबर बे। तो हवे जुओ समीकरण एक तथा बेनी किंमतो आपणे समीकरण स्टार में मुकता शू हतुं समीकरण स्टार हूँ अहीं लखू छू जुओ डीयू बाय डी एक्स प्लस डीवी बाय डी एक्स बराबर झीरो आ आपणुं स्टार वाळू समीकरण हतुं मित्रों। तो एनी अंदर हूँ समीकरण एक परथी डीयू बाय डी एक्स की वेल्यू अने समीकरण बे परथी डीवी बाय डी एक्स की वेल्यू मूकी दीए। चलो शू थशे जुओ तो समीकरण एक पर थी पहली वेल्यू शू हती मित्रों अपनी पास जुओ एक्स नी वाय माइनस वन इंटू वाय घात प्लस एक्स वाय घात इंटू लॉग एक्स डी वाय बाय डी एक्स प्लस बीजू पद अहीं लखू छू। चलो बीजा पदनी वेल्यू तो अहीं अपनी पास है ज स्क्रीन पर तो वायनी एक्स माइनस वन घात इंटू एक्स डीवाय बाय डी एक्स प्लस वायनी एक्स घात लॉग वाय बराबर जमणी तरफ छे जीरो। हवे दाखला पर आईए शू शोधवानुं हतुं डीवाय बाय डी एक्स तो आमां जे जे पदमां डीवाय बाय डी एक्स वाला पद छे एक बाजू भेगा करीए अने बाकीना पदों बीजी बाजू लई जईए तो अहींया तमे जोई शको छो कि बीजू अने ત્રીજું પદ એ ડીવાય બાય ડી એક્સ વાળું પદ છે તો એને આ બાજુ રાખીશું બાકીના પદો આપણે પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા પદ મારી પાસે આ રહેશે જુઓ એક્સની વાય ઘાત ઇન્ટુ લોગ એક્સ ડીવાય બાય ડી એક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ ડીવાય બાય ડી એક્સ બરાબર આ બંને કિંમતો પેલી બાજુ જશે બંને ધન છે એટલે ઋણ થઈ જશે તો આ કિંમત આ બાજુ જશે એટલે ઋણ તો માઇનસ એક્સની વાય માઇનસ વન ઇન્ટુ વાય માઇનસ વાયની એક્સ ઘાત ઇન્ટુ લોગ વાય થાય ને મિત્રો। ચલો આ બંનેમાંથી ડીવાય બાય ડી એક્સ કોમન કાઢી લઈએ જેની કિંમત આપણે શોધવાની છે તો ડીવાય બાય ડી એક્સને કોમન કાઢીએ તો પદ વધશે મારી પાસે એક્સની વાય ઘાત લોગ એક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ ઘાત બરાબર ને બરાબર જમણી તરફ જોઈએ તો બંને માઇનસ છે બંનેમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં તો બંને પ્લસ થઈ જશે એટલે એક્સની વાય માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ વાયની એક્સ ઘાત લોગ વાય। ડીવાય બાય ડી એક્સની કિંમત જોઈએ છે તો આખું પદાના છેદમાં જતું રહેશે સામે તો ડીવાય બાય ડી એક્સ જે છે મને કંઈક આવું મળશે માઇનસ આ પદ તો છે જ એક્સની વાય માઇનસ વન ઇન્ટુ વાય ઘાત પ્લસ વાયની એક્સ ઘાત લોગ વાય ભાગ્યા આ પદ આખું આના છેદમાં જશે એ થશે એક્સની વાય ઘાત લોગ એક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ ઘાત। તમારે સાદરૂપ આપવું હોય તો હજુ તમે સાદરૂપ આનું આપી શકો છો મિત્રો જુઓ તો એ તો છે જ અહીંયા વાયની એક્સ ઘાત છે અહીંયા વાયની એક ઘાત તો વાયની એક ઘાત તમે કોમન કાઢી શકો તો વાયની એક ઘાત કોમન નીકળે મિત્રો તો એક્સની વાય માઇનસ વન વાયની એક ઘાત કોમન નીકળી ગઈ આમાંથી એક ઘાત ઘટી જશે એટલે થઈ જશે વાયની એક્સ માઇનસ વન લોગ વાય। ઓકે ચલો એ જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક્સની એક ઘાત છે અહીંયા એક્સની વાય ઘાત છે તો એક્સની એક ઘાત કોમન નીકળી જાય તો અહીંયા એક ઘાત ઘટી જાય વાય માઇનસ વન થઈ જશે લોગ એક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઘાત એક્સની એક ઘાત હતી એ કોમન નીકળી ગઈ તો આ જે કિંમત મળી એ મારો જવાબ થશે ડી વાય બાય ડી એક્સ। આ પ્રકારના એક્ઝામ્પલ મિત્રો વધુ પ્રમાણમાં પૂછાતા હોય છે આ હોઈ શકે અથવા આના જેવું કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એ પૂછાવાની શક્યતા વધુ છે જે આગળ લોગનો ઉપયોગ અને વિકલન કરવાનો હોય તો અગાઉના દાખલા તો આપણે યાદ રાખવાના જ છે પણ શક્યતા આ દાખલાની થોડી પૂછાવાની વધારે છે તો એના પર આપણે ફોકસ થોડો વધારે કરીશું। ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લીટ। ઓકે તો એના જેવો બીજો એક એક્ઝામ્પલ જોઈએ।
बीजा एक्जाम्पल चर्चा करिए तो एक्जाम्पल नंबर 13 है। तो एक्जाम्पल नंबर 13 अंदर रकम लगभग सरखा जेवी ज लागशे। तमे जोशो तो आना आगाउ में सरवाळो बराबर 1 आपेलो तो अहींया बंने सामसामे किंमत आपणने आपेली छे के y नी x घात बराबर x नी y घात। तो गणतरी ज प्रमाणे करवानी छे पण अहींया आपणे हवे u v धारवानी जरूर नथी, सीधे सीधे बंने बाजु विकलन करीशुं लॉग लईने तो आपणने dy/dx इजीली मळी जशे बराबर। तो अहींया आगळ u अने v प्रमाणे नहीं पण सीधुं ज विकलन करीशुं एटले सौथी पहेला विकलन करवा माटे मारे लॉग लेवुं पड़शे। तो बंने बाजु लॉग लई लईए, बन्ने बाजू लॉग लेता। आ खास ध्यान राखजो मित्रों के केवा प्रकारनो एक्जाम्पल छे ने आपणे केवी रीते एनी गणतरीनी शरूआत करवानी छे। रकम अगरना अगौना जेवी ज छे बराबर। तमे वाय अने यू धारी यू अने वी धारीने पण गणवुं होय तो गणी शको छो पण हवे कोई जरूर नथी, सीधुं पण तमे गणी शको छो। चलो बन्ने बाजू लॉग लईशुं एटले अहींया घात आगळ थई जशे एक्स गुण्या लॉग वाय, अहींया घात आगळ आवी जशे एटले थई जशे वाय गुण्या लॉग एक्स। विकलन एना एज रहेशे कारण के पद तो एना एज छे घात लेता। ओके चलो बन्ने बाजू हवे एक्स नी सापेक्ष विकलन लेता। तो अहींया बन्ने बाजू गुणाकारनो नियम बराबर ने हमणां ज आपणे कर्युं छे। चलो एक्स एमना एम डाबी बाजू लईए, एक्स एमना एम लॉग वाय नुं विकलन 1/y अने वाय नुं विकलन dy/dx प्लस लॉग वाय एमना एम एक्स नु एक्स सापेक्षे 1 इज इक्वल टू हवे जमणी बाजू। चलो वाय एमना एम लॉग एक्स नु विकलन 1/x प्लस लॉग एक्स एमना एम नु विकलन dy/dx। શોધવાનો તો આપણે dy/dx જ છે એટલે હવે સીધી કિંમત આપણને મળી જશે ગુડ વિધેયમાં જે પ્રમાણે ગણતા સાદુરૂપ આપીને dy/dx મેળવી લેવાના છે। તો અહીંયા પદ આવું થશે જુઓ મિત્રો, એક્સ અપન વાય dy/dx પ્લસ લોગ વાય ગુણ્યા 1 એટલે લોગ વાય, અહીંયા થઈ જશે વાય અપન એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ dy/dx। તો આપણે dy/dxની વેલ્યુની જરૂર છે તો dy/dx વાળા પદ ભેગા કરીએ તો એક પદ તો છે જ, આ પદ આ બાજુ આવશે એટલે માઇનસ થશે, dy/dx સિવાયનું પદ લોગ વાય છે આ બાજુ હશે એટલે એ માઇનસ થશે। તો અહીંયા આગળ આવું મળશે જુઓ વાય dy/dx આ પદ આવશે આ બાજુ એટલે માઇનસ લોગ એક્સ dy/dx બરાબર, આ કિંમત તો આ બાજુ હતી જ, આ પદ આ બાજુ જશે એટલે માઇનસ લોગ વાય। ચલો સાદરૂપ આપીએ મિત્રો, તો બંને બાજુથી અહીંયા dy/dx હું કોમન કાઢી લઉં છું। ચલો શું વધ્યું, તો એક્સ અપન વાય માઇનસ લોગ એક્સ, અહીંયા શું વધ્યું તો વાય અપન એક્સ માઇનસ લોગ વાય। જોઈ શકો છો મિત્રો અગાઉના જેવા બે સમીકરણ મળી બે કિંમત આપણને મળી ગઈ છે। તો અહીંયા હવે dy/dxને કરતા કરીએ તો અહીંયા સાદરૂપ આપી દઈએ પહેલાં, તો વાય અહીંયા ગુણી જશે તો એક્સ માઇનસ લોગ એક્સ અપન વાય, અહીંયા પણ સાદરૂપ આપી દઈએ તો વાય માઇનસ એક્સ લોગ વાય અપોન એક્સ। તો dy/dxને કરતા કરીશું એટલે આખું પદ આના છેદમાં જશે એટલે dy/dxની કિંમત મને કંઈક આવી મળશે। તો dy/dx બરાબર શું થશે, તો સામે પદ જે છે એમના એમ વાય માઇનસ એક્સ લોગ વાય અપોન એક્સ એ તો છે જ, ભાગ્યા આ કિંમત આના છેદમાં જશે એટલે થશે એક્સ માઇનસ વાય લોગ એક્સ અપન વાય। આપણે જાણીએ છીએ કે છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદ છેદમાં આવે એટલે આ વાય જશે ઉપર એટલે થશે વાય ગુણ્યા વાય માઇનસ એક્સ લોગ વાય, અને અહીંયા આ પદ નીચે આવશે એટલે એક્સ ગુણ્યા એક્સ માઇનસ વાય લોગ એક્સ। તો આ જે કિંમત મળી મિત્રો એ મારો dy/dxની વેલ્યુ છે, બોલો છે ને સરળ, એક જ જેવા એક્ઝામ્પલ છે, પદ્ધતિ એક જ જેવી છે, તો ઝડપથી તમે આની ગણતરી કરી શકો છો। ઓકે મિત્રો, તો આના જેવા બીજા પણ એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ।